विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। हवे चेप्टर नंबर बे सपुष्पी वनस्पति में लिंगी प्रजनन बराबर छे, ए एक्स्ट्रा पॉइंट आपणे नेटनो लक्ष्यने जे જોવાના છે બરોબર છે, તો એની શરૂઆત કરીએ। તો પહેલો પોઈન્ટ છે મિત્રો લાક્ષણિક લઘુબીજાણુ ધાનીની દીવાલ। હવે ઓલરેડી આપણે લઘુબીજાણુ ધાનીની દીવાલની રચના તો ભણી ગયા છીએ બરોબર છે, પણ કેટલા એડિશનલ પોઈન્ટ બરોબર છે જોવાના છે આપણે। તો લાક્ષણિક લઘુબીજાણુ ધાનીની દીવાલની રચના કેવી હોય છે, કેટલા સ્તરોની બનેલી હોય છે અને દરેક સ્તરની લાક્ષણિકતા શું છે, બસ આટલા પોઈન્ટ આપણે જોવાના છે। તો બહારથી જોતા આ દીવાલ છે ગોળાકાર લાગે છે, જોઈ શકો છો મિત્રો અહીંથી આ લઘુબીજાણુ ધાનીની દીવાલ છે બહારથી જોતા ગોળાકાર દેખાય છે। જાણો છો તમે ચાર સ્તરમાં, સૌથી બહારનું પહેલું સ્તર છે અધિસ્તર છે, ત્યારબાદ બીજું સ્ફટિક સ્તર કહેવામાં આવે છે, ત્રીજું મધ્ય સ્તર અને ચોથું છે પોષક સ્તર। આવા ચાર સ્તરોથી બનેલું હોય છે। તો વાત કરીએ એક પછી એક સ્તરની, પહેલા અધિસ્તર છે, તો સૌથી બહારની બાજુએ આવેલું સ્તર છે બરોબર, ખેંચાયેલા કે ફેલાયેલા ચપટા કોષો। ખેંચાયેલા ફેલાયેલા એટલે આમ ખેંચો એટલે તમને આમ લાંબા જેવા લાગે બરોબર છે, એ ટાઈપના ખેંચાયેલા અથવા ચપટા ફેલાયેલા કોષોનું બનેલું હોય છે અને ત્રણ થી પાંચ સ્તરોનું બને છે। અધિસ્તર છે બરોબર, માત્ર સિંગલ સ્તર નો હોય પણ ત્રણ હોય ચાર હોય કે પાંચ હોય, ત્રણ થી પાંચ સ્તરોનું બનેલું હોય છે। ત્યારબાદ મિત્રો બીજું સ્તર આવે છે જેને આપણે નામ આપ્યું છે સ્ફટિક સ્તર બરોબર, એને એન્ડોથેલિયલ સ્ફટિક સ્તર અથવા તંતુમય સ્તર કહેવામાં આવે છે, રેડી, જે સ્ફટન માટે પણ જવાબદાર ગણવામાં આવે છે। તો જ્યારે પુખ્ત બને ત્યારે તેમાં આલ્ફા સેલ્યુલોઝના તંતુકો જમા થાય છે, જ્યારે લઘુબીજાણુ ધાની છે પરિપક્વ બને ત્યારે સ્ફટિક સ્તરની અંદર આલ્ફા સેલ્યુલોઝના તંતુકો છે જમા થાય છે, આની લાક્ષણિકતા છે। અને તેની દિવાલ જાડી, અરીય વત્તા આંતરિક બે દિવાલ, અરીય દિવાલ બરાબર છે, ઊભી દિવાલ હોય કે આડી દિવાલ હોય એ બંનેની દિવાલ છે જાડી જોવા મળે છે બરાબર, તેથી એને તંતુમય સ્તર કહેવામાં આવે છે, એટલે આલ્ફા સેલ્યુલોઝના તંતુકો હોવાથી એને શું કહેવામાં આવે છે, તંતુમય સ્તર કહેવામાં આવે છે। પછી મિત્રો મધ્ય સ્તર છે, મધ્ય સ્તર હોય તો ઘટ કોષરસ ધરાવે છે બરાબર, ઘટ કોષરસ ધરાવે અને ત્રણ થી પાંચ સ્તરોનું, એ પણ સિંગલ નહીં બે નહીં પણ ત્રણ થી પાંચ સ્તર, ત્રણ હોય ચાર હોય અથવા પાંચ સ્તરોનું બનેલું હોય છે। જાણો છો પોષક સ્તર સૌથી અંદરનું સ્તર છે, આ સૌથી અંદરનું છે બરાબર છે, બ્લુ કલરના કોષો દેખાય છે તે બરાબર, દિવાલ એની કેવી હોય થોડી જાડી હોય છે, એક સ્તરીય છે, કોષરસ ઘટ્ટ હોય અને કોષ કેન્દ્ર છે એ સ્પષ્ટ હોય અને એક કરતા વધુ હોય શકે, એક કરતા વધુ બરાબર છે અને સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે। તો આ થઈ ગઈ લઘુબીજાણુ ધાનીની દિવાલની વાત બરાબર। હવે મિત્રો એક પોઈન્ટ છે કે પરપરાગયન માટેની પ્રયુક્તિ આપણે ઘણી બધી જોઈ ગયા, પરપરાગયન માટેની પ્રયુક્તિમાં બરાબર છે ઘણા બધા પોઈન્ટ આપણે ઓલરેડી જોઈ ગયા છે, એકલિંગતા હોય છે, પછી પૃથક પક્વતા જોઈ ગયા બરાબર, પરાગ વાહિનીની જે લંબાઈ છે એ તંતુમાં ફેરફાર હોય છે લંબાઈની અંદર, તો આવી ઘણી બધી પ્રયુક્તિઓ છે જે પરપરાગયન થવા માટે અનુકૂલિત છે। તો વનસ્પતિ પરપરાગયન થવા માટેની એક પ્રવૃત્તિ પ્રયુક્તિ અનાત્મ પરાગણતા બરાબર છે, તો અનાત્મ પરાગણતા છે હું વાસ્તવિક રીતે આ એક અવરોધ, ભૌતિક અવરોધ છે કોની વચ્ચે, હવે પરપરાગયન થવા દેવા માટે સ્વપરાગયન અટકાવવું પડે મિત્રો, વનસ્પતિના પુષ્પમાં એવી સુવિધા ઉત્પન્ન થવી જોઈએ, એવા અનુકૂલનો ડેવલપ થવા જોઈએ કે સ્વફલન ન કરી શકે, એટલે પરફલન માટેની શક્યતાઓ વધી જાય છે। તો હવે જોઈ શકો છો કે ભાઈ પરાગાશય અને પરાગાસન બરોબર, પરાગાશય અને પરાગાસન વચ્ચે કોઈ ભૌતિક અંતરાય એટલે કે અવરોધ, હવે એક પુષ્પની આકૃતિ જુઓ બરાબર, આ સ્ત્રી કેસર છે, હા અહીંયા હું એક દોરું છું આપુ કેસર બરાબર છે, અહીંયા આપુ કેસર દોર્યું છે, રેડી,
आ પુકેસર છે એટલે આ પરાગાશય અને આ છે પરાગાશન। હવે આ બંનેની વચ્ચે જો કોઈ અવરોધ ન હોય તો આ દ્વિલિંગી પુષ્પ છે તો સીધું સ્વફલન થઈ શકે, શક્યતા ખરી, પણ સ્વફલનને અટકાવવું છે, અહીંયા પરફલન થવા દેવું છે। સ્વફલનને અટકાવવા માટે તો આ પરાગાશય અને આ પરાગાશન વચ્ચે કોઈ ભૌતિક અંતરાય એટલે કે ભૌતિક અવરોધ હોય બરાબર તો એને અનાત્મ પરાગણતા કહેવામાં આવે છે। હવે મિત્રો એક ઉદાહરણ સમજીએ, આ પુષ્પની પાંખડીઓ દલપત્ર છે બરાબર છે, આ પુષ્પની પાંખડીઓ, તો પુષ્પની પાંખડીઓની રચના એવી હોય કે સ્ત્રી કેસર ઉપરની બાજુ હોય છે જોઈ શકો છો, અને પુકેસર છે એ અંદર દલપત્રથી પાંખડીઓથી ઢંકાયેલું હોય છે, અને પરાગાશન સીધા કોન્ટેક્ટમાં ન આવે, વચ્ચે કોણ આવે, દલપત્ર આવે, પાંખડીઓથી પુકેસર ઢંકાઈ જાય, એટલે પુકેસરની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસર કમળ પરાગાશન પર જઈ શકતી નથી એટલે સ્વફલ ન થાય, પણ પરપરાગને એમ થઈ શકે એટલે પરફલન થાય। મિત્રો આ ઘટનાને બાયોલોજીમાં અનાત્મ પરાગણતા કહેવામાં આવે છે। હવે ખાસ ઉદાહરણ જોઈએ, આંકડો અને વચનાગ, વચનાગ એટલે કંકાસને બરાબર છે, હાલો વચનાગ કદાચ એનું પુષ્પ ના જોયું હોય, આંકડો છે તમે જોયું હોય છે, તો આંકડાના પુષ્પમાં સ્પષ્ટ રીતે દલપત્રો છે એ પુંકેસરને ઢાંકે છે, અને સ્ત્રી કેસર છે ઉપરની બાજુ હોય છે, પરાગાશન છે એના પર બીજી પરાગરજ ગ્રહણ થાય પણ પોતાના પુષ્પની પરાગરજ ગ્રહણ કરી શકે નહીં। ચાલો ઓકે, હવે કેટલાક પ્રાણીઓ દ્વારા જે પરાગનયન થાય છે, ઝૂફિલી કહીએ છીએ એના એક્સ્ટ્રા ઉદાહરણ બરોબર છે, નીટની અંદર ખાસ આવા ઉદાહરણો મિત્રો પૂછાય છે કે કઈ વનસ્પતિ દ્વારા કયા વાહક દ્વારા કઈ વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા થાય છે, તો એક ઉદાહરણ છે પહેલું બિગ્નોનિયા જે વનસ્પતિ છે, બિગ્નોનિયા ખોડકાળ પ્રદેશો ઉપર થતી આ વનસ્પતિ છે, એમાં સનબર્ડ અને હમિંગબર્ડ બરોબર દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે। પછી શિમળો અને કુવારપાઠું છે, એમાં પક્ષીઓ દ્વારા પરાગનયન થાય છે। પછી કાઈજેલિયાનું વૃક્ષ આવે મિત્રો બરાબર, તો એમાં ચામાચીડિયા દ્વારા પરાગનયન થાય છે। પછી કોરન ટ્રી, એમાં કાગડો અને ખિસકોલી દ્વારા પરાગનયન થાય છે। તો સીધા ઉદાહરણ વનસ્પતિનું નામ અને ના વાહકોનું નામ। આ ઉપરાંત વનસ્પતિ અંદર લેમુર, ગેકો ગરોળી, કાચિંડો અને સરિસૃપ જેવા કોરી ખાનારા કર્તનશીલ પ્રાણીઓ, સરિસૃપ પણ ખાનારા અને વત્તા કોરી ખાનારા કર્તનશીલ પ્રાણીઓ કોને કહેવાય, દાખલા તરીકે લક્કડખોદ છે બરાબર, તો એ કોરી ખાનારો અથવા કર્તનશીલ પ્રાણી કહેવાય, તો અને ગોકળગાય આ બધા પણ વાહકો તરીકે વર્તે છે બરાબર। તો આટલા ઉદાહરણ એક્સ્ટ્રા તમારે યાદ રાખવાના છે, બાકી બુકમાં ઘણા બધા આપ્યા છે। હવે મિત્રો આપણે જોવાનું છે નર જન્યુ જનકનો વિકાસ બરાબર છે, તો નર જન્યુ જનકનો વિકાસ વનસ્પતિમાં કઈ રીતે થાય છે બરાબર, તો આપણે અહીંયા લઘુ બીજાણુ ધારી છે, નર જન્યુ જનક એટલે નર જન્યુ પરાગરજમાં ઉત્પન્ન થાય, પરાગરજ છે એ પરાગાશયમાં ઉત્પન્ન થાય છે બરાબર ઓકે। હવે આપણે લઘુ બીજાણુ ધાનીની રચના મિત્રો જોઈ ગયા છે બરાબર, પરાગાશયની અંદર ચતુષ્કીય ગોઠવણી ધરાવતી લઘુ બીજાણુ ધાની હોય, હવે લઘુ બીજાણુ ધાનીની અંદર આ ચાર જે બહારના સ્તરો છે અને સૌથી અંદરના જે કોષો છે, આ લઘુ બીજાણુ માતૃકોષ જેને આપણે પોલેન મધર સેલ કહીએ છીએ, આ બધા કોષો છે પોલેન મધર સેલ જે દ્વિતીય હોય છે 2N બરાબર, જેને આપણે ટૂંકમાં કહીશું પોલેન મધર સેલ બરાબર, લઘુ બીજાણુ માતૃકોષ દ્વિકીય। હવે આ લઘુ બીજાણુ માતૃકોષ દ્વિકીય એનું અર્ધીકરણ થાય એટલે એમાંથી લઘુ બીજાણુ એટલે કે પરાગરજ ઉત્પન્ન થાય બરાબર, શું ઉત્પન્ન થાય, પરાગરજ। હવે આ પરાગરજ છે એકકીય છે, કેમ, દ્વિકીય કોષનું અર્ધીકરણ થાય તો એકકીય પરાગરજ બને છે, એકકીય પરાગરજનું સંભાજન થાય એટલે કોષકેન્દ્રો બે બને, બે કોષકેન્દ્રમાં એક મોટું કોષકેન્દ્ર એક નાનું છે, નાનું કોષકેન્દ્ર ધરાવતો કોષ છે ને જનન કોષ કહેવાય, અને મોટું કોષકેન્દ્ર ધરાવતો કોષ હોય એને વાનસ્પતિક કોષ અથવા નાલ કોષ કહેવામાં આવે છે, એટલે પરાગરજની આ
द्विकोशीय अवस्था थी बराबर। हवे परागरज नु स्फोटन थाय बराबर, परागरज होय सॉरी परागाशय होय, परागाशय नु स्फोटन थाय एटले परागनयन नी क्रिया थाय, परागनयन नी क्रिया थाय पछी परागरज छे बराबर अहींया स्त्री केसर पर परागाशन पर स्थापन थाय, पछी एनु अंकुरण थाय, पछी पराग नलिका डेवलप थाय, पराग नलिका डेवलप थाय एटले अंडक पासे नाल कोष छे क्रमशः विघटन पामे અને જનન કોષ હોય એનું સમવિભાજન થઈને બે નર જન્યુ બને, આ નર જન્યુ એટલે કે પીએમસી માંથી નર જન્યુ બને ત્યાં સુધીની જે ક્રિયા છે એને લઘુ બીજાણુ જનનની ક્રિયા કહેવાય, સોરી નર જન્યુ જનકનો વિકાસ કહેવામાં આવે છે। તો હવે આ આખી ઘટના છે મિત્રો, એને આકૃતિ સ્વરૂપે અહીંયા દર્શાવેલી છે। સમજો આ પરાગરજ છે બરાબર, હવે પરાગરજ ની અંદર શું આવેલું હોય છે, પોલેન મધર સેલ બરાબર, ઓકે। હવે આ પરિપક્વ બને છે, કોષકેન્દ્ર મોટું જે બને છે, આ કોષકેન્દ્ર નું સમવિભાજન થાય છે। પરાગરજ નું કોષકેન્દ્ર એકપી હોય છે મિત્રો, કારણ કે પેલા અર્ધીકરણ થી ઉત્પન્ન થાય છે પરાગરજ બરાબર, એટલે આપેલું સમવિભાજન બરાબર, સમવિભાજન થઈ જાય એટલે અહીંયા સમવિભાજન થાય એટલે રંગસૂત્ર ની વહેંચણી થઈ જાય બરાબર છે। કેટલા કોષો બને છે, બે કોષ, એક કોષ જોઈ શકો છો અહીંયાથી આ ઉપરનો જે ત્રાકાકાર કોષ છે, ત્રાકાકાર આ નાનો કોષ છે જેને જનન કોષ કહેવામાં આવે છે મિત્રો। કોષ કેન્દ્ર એન એકકીય હતું, સમવિભાજન થાય છે બરાબર છે, એટલે આ પણ એન જ રહેશે। અને બીજો જે મોટા કદનો કોષ છે અહીંયા અનિયમિત આકારનો હોય જેને નાલ કોષ કહેવામાં આવે છે, તો નાલ કોષ એ છે સીધી વાત છે, એક કોષીય જ હોવાનો બરાબર છે। હવે શું થશે, પરાગ નલિકા ડેવલપ થશે એટલે આ જે જનન છિદ્રો છે બરાબર, જનન છિદ્ર એટલે બહારનો એવો ભાગ કે જ્યાં સ્પોરો પોલિનિન નું બાહ્ય આવરણ ન હોય, મિત્રો યાદ કરો અહીંયા આ જે આવરણ છે જાડું પરાગ પરાગરજ ની ઉપર એ શેનું બનેલું છે, સ્પોરો પોલિનિન નું બનેલું છે। હવે જ્યાં સ્પોરો પોલિનિન નું આવરણ નથી ત્યાં છિદ્ર હોય છે એને જનન છિદ્ર કહેવાય, કોઈ એક જનન છિદ્ર માંથી પરાગ નલિકા છે એ વિકાસ પામે છે બરાબર, ક્યાં સ્તર માંથી, અંતસ્તર માંથી, અહીં જોઈ શકો છો અહીંયા અંતસ્તર માંથી પરાગ નલિકા ડેવલપ થાય બરાબર। આ જનન કોષ છે એ વાસ્તવિક રીતે તો જે મોટો કોષ છે બરાબર નાલ કોષ એમાં તરતી અવસ્થામાં હોય છે, આ જોઈ શકો છો આ જનન કોષ એન પરાગ નલિકા ડેવલપ થાય અને આ નાલ કોષ બરાબર। હવે નાલ કોષ શું કરશે, પરાગ નલિકા જ્યારે વિકાસ પામે ત્યારે નાલ કોષ છે પરાગ નલિકાનો માર્ગ બનાવે છે, કારણ કે આ જે પરાગ વાહિની છે નકર હોય છે, આ પરાગ વાહિની જે નકર છે એમાં રસ્તો બનાવવાનું કામ છે નાલ કોષ કરે છે, કારણ કે નાલ કોષ છે એ લાઇસોઝાઇમ પ્રકારના પાચક તીવ્ર ઉત્સેચકો ધરાવે છે, કોષોનું પાચન કરી નાખે અને રસ્તો બનાવે એટલે નાલ કોષ છે આગળ આગળ ચાલતો જાય એમ પરાગ નલિકા ડેવલપ થતી જાય। અને ક્રમશઃ હવે આ એક જનન કોષ છે એક નાલ કોષ છે પરાગ નલિકા છે, ચાલો હવે આ સમયે આ જનન કોષનું સમભાજન થાય સમવિભાજન થાય, જનન કોષનું સમવિભાજન થાય એટલે જાણો છો એકમાંથી બે કોષો એટલે બે નર જન્યુ બને છે, કેટલા જન્યુ બને, બે નર જન્યુ બને, અને ક્રમશઃ નાલ કોષ છે એ ક્રમશઃ વિઘટન પામે છે બરોબર। તો અહીંયા મિત્રો નાલ કોષ છે એનું કાર્ય પૂરું થઈ જતા, નાલ કોષ નું કાર્ય ક્યારે પૂરું થાય, આ પરાગ નલિકા વિકાસ પામીને અંડક પાસે પહોંચે ત્યાં એનું કાર્ય પૂરું થાય એટલે નાલ કોષ વિઘટન પામે અને આ નર જન્યુ હોય એ પરાગ વાહિનીમાં વહન પામી અને અંડકની અંદર પ્રવેશે બરાબર છે, ચાલો। પણ આપણે તો નર જન્યુ બનવા સુધીની જ ક્રિયા જોવાની છે બરાબર, તો મિત્રો જોઈ શકો છો આ સમવિભાજન પહેલી વખત થયું અને આ જનન કોષનું સમભાજન આ બીજી વખત થયું, કેટલી વખત સમવિભાજન થયું, બે વખત, કેટલી વખત અર્ધીકરણ થયું, અહીંયા જોઈ શકો છો લઘુ બીજાણુ માતૃકોષમાંથી એક વખત અર્ધીકરણ થાય અને બે વખત સમભાજન થાય બરોબર, ત્યારે એકમાંથી આઠ નરજન્યુ બને। તો હવે આ સૂત્ર છે તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો, આના પરથી આપણે ઘણા એક્ઝામ્પલ દાખલા ગણવાના આવશે બરોબર, આ સૂત્રની મદદથી ઘણા એક્ઝામ્પલ દાખલા ગણવાના આવશે, ત્રણ ચાર જુદા જુદા પ્રકારના દાખલાઓ બરાબર નીટની અંદર કે બોર્ડની અંદર પણ પૂછાય છે, ખાસ પ્રેક્ટિસ આપણે કરવાની છે, પણ આ સૂત્ર યાદ હોવું જોઈએ
કે એપીએમસી પોલેન મધર સેલ લઘુબીજાણુ માતૃકોષ કેવો છે દ્વિતીય એનું શું થાય અર્ધીકરણ અર્ધીકરણ થાય એટલે એક પીએમસી માંથી ચાર પરાગરજ ઉત્પન્ન થાય છે મિત્રો ચાર લઘુબીજાણુ યાદ કરો પરાગ ચતુષ્ક અથવા લઘુબીજાણુ ચતુષ્ક અને એક પીએમસી માંથી કેટલી પરાગરજ બને ચાર પરાગરજ બને પછી હવે એનું સમવિભાજન થાય તો ચાર પરાગરજ નું સમવિભાજન થાય તો એક પરાગરજ માંથી કેટલા કોષો બન્યા મિત્રો નરજન્યુ બે બન્યા તો ચાર માંથી કેટલા બનશે આઠ બરાબર એટલે ચાર પરાગરજ નું સમવિભાજન થાય એટલે આઠ નરજન્યુ બને હા પીએમસી દ્વિકીય છે અર્ધીકરણ થાય એટલે પરાગરજ એકકીય સમવિભાજન થાય એટલે નરજન્યુ પણ એકકીય ટૂંકમાં એક પોલેન મધર સેલ માંથી આઠ નરજન્યુ બને કેટલા નરજન્યુ બને આઠ નરજન્યુ બને આ દરમિયાન કુલ કેટલા વિભાજન થાય મિત્રો કુલ ત્રણ વિભાજન થયા એક અર્ધીકરણ અને બે સમભાજન હા ફરીથી કહું છું એક અર્ધીકરણ એટલે અહીંયા આ અર્ધીકરણ થાય એટલે પરાગરજ બને પછી સમભાજન આપેલું સમભાજન બીજું સમભાજન અહીંયા થયું ને બરાબર આ જનનકોષનું સમવિભાજન થાય બરાબર ત્યારે આ બે નરજન્યુ બને તો આ એક સમવિભાજન આ બીજું સમવિભાજન અને આ અર્ધીકરણ એટલે કુલ વિભાજન એક બે અને ત્રણ એમાં સમવિભાજન બે અને અર્ધીકરણ એક આ પણ ખાસ યાદ રાખજો કારણ કે દાખલા પૂછાશે પ્રશ્નો સોલ્વ કરવાના હશે ત્યારે આ કન્સેપ્ટ બધો ક્લિયર હશે તો તમે એના એક્ઝામ્પલ ઝડપથી સોલ્વ કરી શકશો બરાબર છે ચાલો તો આ વાત થઈ ગઈ નર જન્યુ જનકનો વિકાસ પણ ખાસ મિત્રો યાદ રાખજો આ ફોર્મ્યુલા છે આ સૂત્ર છે એક પીએમસી માંથી ચાર પરાગરજ અને આઠ નર જન્યુ બને છે પીએમસી દ્વિકીય હોય પરાગરજ એકકીય હોય અને નર જન્યુ બને છે આઠ પણ કેવા હોય એકકીય જ હોય છે બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે આગળ વધશું ઓમ શાંતિ